स्क्रीन इज सर। ओके। सो एग्जांपल गोज लाइक दिस, अ ट्रांसमिशन शाफ्ट रोटेटिंग एट 720 आरपीएम। सो वन शाफ्ट इज देयर व्हिच इज यूज्ड फॉर ट्रांसमिशन पर्पस एंड आरपीएम इज गिवन 720 एंड इट इज ट्रांसमिटिंग पावर फ्रॉम पुली पी टू द स्पर गियर जी। આ રીતના એક શાફ્ટ છે, એ શાફ્ટના એક એન્ડ ઉપર પુલી માઉન્ટ કરેલી છે પી, એન્ડ અહીંયા ગિયર જી માઉન્ટ કરેલું છે। ધ બેલ્ટ ટેન્શન એન્ડ ગિયર ટુ ફોર્સિસ આર શોન બિલો। આ જે પુલી પર બેલ્ટ રેપ થયેલો છે, એટલે બેલ્ટના એક સાઇડ પી વન જેટલું ટેન્શન હશે, બીજી સાઇડ પી ટુ જેટલું ટેન્શન છે। અને એની મેગ્નિટ્યુડ આપેલું છે P1 is 498 ન્યૂટન એન્ડ P2 is 166 ન્યૂટન। અને બીજા લોડ, આ જે ગિયર છે, કે ગિયર ઉપર બે રીતના લોડ લાગે છે, ટેન્જેન્શિયલ લોડ એન્ડ રેડિયલ લોડ। તો ટેન્જેન્શિયલ લોડિંગ આપેલો છે 497 ન્યૂટન એન્ડ રેડિયલ લોડ આપેલો છે 181 ન્યૂટન। ધ વેઇટ ઓફ પુલી ઇઝ 100 ન્યૂટન। આ જે પુલી છે પી, એનું વેઇટ આપેલું છે 100 ન્યૂટન। ધ ડાયામીટર ઓફ ધ શાફ્ટ એટ બેરિંગ્સ B1 એન્ડ B2 ઇઝ 10 mm એન્ડ 20 mm। કે હવે આ જે શાફ્ટ છે એને સપોર્ટ આપણે આ બે બેરિંગ પર કરેલો છે, બેરિંગ B1 અને બેરિંગ B2। તો B1 માં જે B1 બેરિંગ છે જેની અંદર જે શાફ્ટ જાય છે તેનો ડાયામીટર છે 10 mm, અને આ જે B2 બેરિંગ છે એની અંદરથી જે શાફ્ટ પાસ થાય છે નો ડાયામીટર છે 20 mm। મીન્સ કે શાફ્ટનો આટલો પોર્શન અને આટલો પોર્શનનો ડાયામીટર અલગ અલગ છે, બંને બેરિંગ B2 ની અંદર 20 mm નો શાફ્ટ છે અને B1 ની અંદર 10 mm નો શાફ્ટ છે। ધ લોડ ફેક્ટર ઇઝ 2.5 એન્ડ ધ એક્સપેક્ટેડ લાઈફ ફોર 90% ઓફ ધ બેરિંગ ઇઝ 8000 આવર। સિલેક્ટ ધ સિંગલ રો ડીપ બ્લુ બોલ બેરિંગ એટ B1 એન્ડ B2। મીન્સ આપણે આજે B1 અને B2 બંને બેરિંગ સિલેક્ટ કરીને આપવાના છે આ લોડિંગ કન્ડિશન માટે, જેમાં આપણે શાફ્ટના ડાયામીટર્સ પણ આપેલા છે। તો અત્યાર સુધી જેટલા પણ એક્ઝામ્પલ્સ જોયેલા હતા તેમાં આપણે આ જે લોડ હતો, રેડિયલ લોડ, એક્સિયલ લોડ, એ ડાયરેક્ટલી આપી દીધેલો હતો। નાવ ઇન ધીઝ એક્ઝામ્પલ આપણે બેરિંગ ઉપર કોઈ પણ લોડિંગ અહીંયા ઇન્ડિકેટ નથી કરેલો, આપણે લોડિંગ આપેલું છે પુલી ઉપર એન્ડ ગિયર ઉપર। સો આપણે શું કરવું પડશે, આ જે સિસ્ટમ છે તેને ફોર્સિસમાં કન્વર્ટ કરવા પડશે। તો ઇફ વી કન્સિડર પોઈન્ટ પી, આ પુલી છે તેને એક પોઈન્ટ કન્સિડર કરો, તો આ પુલીની જે સેન્ટ્રલ એક્સિસ છે તેની પર કેટલા લોડ લાગતો હશે, વિલ બી P1 પ્લસ P2, કેમ કે બંને સેમ જ ડાયરેક્શનમાં લાગે છે। આ ડાયરેક્શનમાં ટોટલ લોડ કેટલા હશે, P1 પ્લસ P2 પ્લસ આ પુલીનું જે વેઇટ છે W, તે વર્ટિકલી ડાઉનવર્ડ ડાયરેક્શન, કે બે પ્લેન તમે ખ્યાલ રાખવાનો રહેશે, એક તો હોરિઝોન્ટલ પ્લેન અને બીજું વર્ટિકલ પ્લેન। હોરિઝોન્ટલ પ્લેનમાં આ પુલી છે તેની ઉપર લોડ લાગે છે P1 પ્લસ P2, એન્ડ વર્ટિકલ પ્લેન છે તેની ઉપર પુલીનું વેઇટ છે તે વર્ટિકલ પ્લેનમાં એક્ટ કરે છે। નાવ ગિયર છે, ગિયર જી, ત્યાં કયા કયા લોડ લાગે છે, વર્ટિકલ ડાયરેક્શનમાં PR એન્ડ હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં PT જેટલું લોડ, એન્ડ જે બેરિંગ્સ છે B1 એન્ડ B2 એ બંનેની ઉપર રિએક્શન્સ બતાવેલા છે ઇન હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ ડાયરેક્શન। B1 બેરિંગ પર RH1 હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં, RB1 વર્ટિકલ ડાયરેક્શન, સિમિલરલી B2 બેરિંગ ઉપર આ ડાયરેક્શન। હવે ઘણી વખત કન્ફ્યુઝન થતું હોય કે વાય RH1 ઇઝ શોન ઇન ધીસ ડાયરેક્શન ઓનલી, ઓપોઝિટ ડાયરેક્શનમાં કેમ નહીં બતાવ્યું, તમે લઈ શકો છો, પણ પછી RH1 ની વેલ્યુ નેગેટિવ આવે, મીન્સ તમારે સમજી જવાનું કે તમે જે એસ્યુમ કરી ડાયરેક્શન છે એના કરતાં ઓપોઝિટ ડાયરેક્શનમાં લોડ એક્ટ થાય છે, સિમ્પલ એન્સર। અને આ જે પોઈન્ટ્સ છે B1, G, B2, P એ
બધાની વચ્ચે આ ડિસ્ટન્સ પણ તમને ફિગરમાં ઇન્ડિકેટ કરેલા જ છે. ડિસ્ટન્સ બિટવીન બેરિંગ બી વન એન્ડ ધીસ ગિયર ઇઝ 100 mm, બી ટુ એન્ડ થ્રી ઇઝ 150 mm, બી ટુ એન્ડ થ્રી ઇઝ 150 mm. તો આપનો એક સિમ્પ્લિફાઈડ ફોર્સ ડાયાગ્રામ બની જાય છે. નાવ હવે આ ડાયાગ્રામ પરથી આપણે સિમ્પલી ફોર્સ બેલેન્સ કરીએ, સમેશન ઓફ વર્ટિકલ ફોર્સ ઝીરો, સમેશન ઓફ હોરિઝોન્ટલ ફોર્સ ઝીરો, મોમેન્ટ અબાઉટ સર્ટેન પોઈન્ટ ઇઝ ઝીરો. તો આપણે આ જે અનનોન છે RH2, RV2, RH1, RV1 આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. તો હાઉ? લેટ્સ સી. ફર્સ્ટ આપણે હોરિઝોન્ટલ પ્લેન કન્સિડર કરીશું અને હોરિઝોન્ટલ પ્લેનમાં આપણે સમેશન ઓફ ફોર્સિસ એન્ડ મુમેન્ટ ઝીરો લઈએ તો શું આવે છે તે જોઈએ. કન્સિડરિંગ ધ ફોર્સિસ ઇન હોરિઝોન્ટલ પ્લેન એન્ડ ટેકિંગ મુમેન્ટ ઓફ ફોર્સિસ અબાઉટ ધ બેરિંગ બી વન, આ જે બેરિંગ બી વન છે તેની અગેન્સ્ટમાં મુમેન્ટ ઝીરો લીધી છે અને સમેશન ઓફ ફોર્સિસ ઇન હોરિઝોન્ટલ પ્લેન ઝીરો લઈએ છીએ તો આપણને આ ઇક્વેશન મળશે. પીટી ઇન્ટુ 100, પીટી ક્યાં એક્ટ થાય છે? એ પીટી ઇરા હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં, પીટી ઇન્ટુ 100 એટલે મોમેન્ટ લઈએ છીએ બરાબર. પીટી ઇન્ટુ 100 એટલે મોમેન્ટ બીકોઝ ઓફ ધીસ પીટી લોડ. ધેન બીજો કયો છે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં? ફોર્સ આર એચ ટુ માઇનસ આર એચ ટુ મલ્ટીપ્લાય બાય 100 પ્લસ 150. બીકોઝ પોઈન્ટ બી વન થી બિટવીન ડિસ્ટન્સ જોઈએ તો ઇટ ઇઝ 250 mm, 250 mm છે. ધેન બીજો કયો હોરિઝોન્ટલ ફોર્સ છે? પી વન પ્લસ પી ટુ. P1 plus P2 multiplied by distance between point B1 and P. So simply, moment about point B1 is equal to 0. Here we change. Simplify tell che P1, P2, PT. આ બધાની વેલ્યુ આપણે રકમમાં આપી દીધી છે ઓલરેડી. P1, P2 and PT is already given. So only unknown left in this equation is RH2. તો એની ઉપરથી આર એચ ટુ ની વેલ્યુ મળી જશે. ધેન આર એચ ટુ ની વેલ્યુ મળી જાય પછી સિમ્પલી સમેશન ઓફ ફોર્સિસ ઇન હોરિઝોન્ટલ ડાયરેક્શન લઈએ તો એના ઉપરથી આર એચ વન ની વેલ્યુ તમને મળી જશે. તો સિમિલરલી આપણે હોરિઝોન્ટલ પ્લેનમાં આ જે પ્રોસેસ કરી છે સેમ પ્રોસેસ જે તમે વર્ટિકલ પ્લેનમાં કરશો એન યુ વિલ ફાઇન્ડ ધી વેલ્યુ ઓફ આર વી વન એન્ડ આર વી ટુ. સેમ પ્રોસેસ કરશે તો તમને આરવી વન અને આરવી ટુ ની વેલ્યુ મળશે. તો નાવ ઇફ યુ લુક ઇન ધીસ ડાયાગ્રામ, ફોર્સ ડાયાગ્રામ, કે આરવી ટુ, આર એચ ટુ, આરવી વન, આર એચ વન, ધીઝ આર ધ ફોર્સિસ એક્ટિંગ ઓન ધ બેરિંગ. બી વન એન્ડ બી ટુ પર લાગતા ફોર્સિસ આપણે ફાઇન્ડ કરી દીધેલા છે. તો નાવ ઇફ યુ લુક એટ ધીસ ફોર્સિસ, okay, so if you look at these reactions, they are in radial direction. And I bearing B1 for consider for okay, vertical direction my reaction and a horizontal direction my reaction. Okay, but ne je RH1 che te pan kevu che radius ni direction ma che, RV1 che te pan radius ni direction ma che. A bearing ni axial direction ma koi load nathi dekhato. So the resultant of these forces will also be in radial direction on both of the bearing. Banne bearing par radial direction ma j hase. Okay, so resultant forces che apne find kari chu ke simple equation che resultant find karvano cha under root samikaranma the square of forces vertical force na square plus horizontal force na square equal to resultant acting on bearing number 1 and bearing number 2. બંને બેરિંગ પર રિઝલ્ટન્ટ ફોર્સ કેટલો લાગે છે તે આપણે સિમ્પલી આ ઇક્વેશન પરથી ફાઇન્ડ કરી શકીએ છીએ. નાવ
વી નો ધ રિએક્શન્સ એક્ટિંગ ઓન ધ બેરિંગ. હવે આપણે એટલું ખ્યાલ છે કે બેરિંગ બી વન છે તેની ઉપર કેટલો રેડિયલ લોડ લાગે છે, બેરિંગ બી ટુ છે તેની ઉપર કેટલો રેડિયલ લોડ લાગે છે. તો નાવ ધ પ્રોસેસ ઇઝ સિમિલર ટુ ધ પ્રીવિયસ એક્ઝામ્પલ્સ. હવે આપણી પાસે લોડ ખબર પડી ગઈ છે આપણે કે બેરિંગની ઉપર કેટલો લોડ લાગે છે. સિમ્પલ જે બેરિંગ સિલેક્શનની પ્રોસેસ છે તે જ ફોલો કરવાની છે. તો વી નો ધ રેડિયલ લોડ એક્ટિંગ ઓન બેરિંગ નંબર વન એન્ડ બેરિંગ નંબર ટુ, એન્ડ વી ઓલ્સો નો ધેટ દેર ઇઝ નો એક્શિયલ લોડ. તો ઇક્વિવેલન્ટ ડાયનેમિક લોડ કેટલો આવશે? ઓન બેરિંગ નંબર વન પી વન ઇઝ ઇક્વલ ટુ એફ આર વન, બીકોઝ આ કેસમાં કેવું છે કે એક્શિયલ લોડ ઝીરો છે. એક્શિયલ લોડ ઝીરો છે આ કેસમાં. તો આમાં જે એક્સ અને વાય ફેક્ટર આવતા હતા એ આમાં પિક્ચરમાં નહીં આવશે, બીકોઝ અહીંયા ઓનલી રેડિયલ લોડ જ એક્ટ થાય છે બંને બેરિંગ ઉપર. પી વન ઇઝ ઇક્વલ ટુ એફ આર વન એન્ડ પી ટુ ઇઝ ઇક્વલ ટુ એફ આર ટુ. ધીસ ઇઝ ડાયનેમિક લોડ કેપેસિટી, ઓર યુ કેન સે ઇક્વિવેલન્ટ ડાયનેમિક લોડ. માં ડાયનેમિક લોડ કેપેસિટી આ પી વન અને પી ટુ છે, દેટ ઇઝ ઇક્વિવેલન્ટ ડાયનેમિક લોડ એક્ટિંગ ઓન બેરિંગ વન એન્ડ બેરિંગ ટુ. નાવ સિમ્પલ પ્રોસિજર એલ ટેન લાઈફ કેલ્ક્યુલેટ કરીશું. બીકોઝ એલ ટેન એચ ઇઝ ગીવન ટુ અસ, ઇટ ઇઝ 8000 આવર. ફ્રોમ દેટ વી કેન કેલ્ક્યુલેટ ધ લાઈફ ઓફ બેરિંગ ઇન મિલિયન રિવોલ્યુશન. ધેન સિમ્પલ રિલેશન બિટવીન ડાયનેમિક લોડ કેપેસિટી, ઇક્વિવેલન્ટ ડાયનેમિક લોડ એન્ડ લાઈફ ઓફ બેરિંગ. આપણે આ ઇક્વેશન પરથી સી વન મીન્સ ડાયનેમિક લોડ કેપેસિટી ફોર બેરિંગ નંબર વન, જે બેરિંગ બી વન છે તેની ડાયનેમિક લોડ કેરિંગ કેપેસિટી સી વન એન્ડ બેરિંગ બી ટુ માટે સી ટુ. અને આપણે બીજી એક વસ્તુ આપેલી છે અહીંયા લોડ ફેક્ટર. લોડ ફેક્ટર ઇઝ 2.5. ડાયનેમિક લોડ કેપેસિટી છે તેની સાથે આપણે સિમ્પલી લોડ ફેક્ટર્સ છે તે બંને કેપેસિટીમાં મલ્ટીપ્લાય કરી દઈએ છીએ. Then we get our answer C1 is equal to 1953.71 newton and C2 is equal to 22,499 newton. So this is the dynamic load capacity of bearing B1 and bearing B2. Our next steps are apne the manufacturer's catalog che teni andar a capacity che de find karvani rahese. એન્ડ અકોર્ડિંગલી આપણે બેરિંગ સિલેક્ટ કરવાનું રહેશે. નાવ C1 એન્ડ C2, C1 ઇઝ ફોર બેરિંગ B1, C2 ઇઝ ફોર બેરિંગ B2. હવે આમાં ઘણા સ્ટુડન્ટ કન્ફ્યુઝ થતા હોય છે કે બંને એક જ ટેબલમાંથી વેલ્યુ લઈ ગઈ છે. બટ ઇફ યુ રીડ ધ ડેટા કેરફુલી, બેરિંગ B1 માટે શાફ્ટ ડાયામીટર 10 mm છે અને બેરિંગ B2 માટે શાફ્ટ ડાયામીટર 20 mm છે. આપને મેન્યુફેક્ચરર્સ કેટલોગ છે તેની અંદર 10 mm માટે ડાયામીટર માટે શાફ્ટ માટે આટલી ચોઇસીસ હશે, આ 3 ચોઇસીસ. અને મીન્સ B1 બેરિંગ છે તે આ 3માંથી કોઈ એક સિલેક્ટ કરવાનું આવશે, એન્ડ B2 છે દેટ ઇઝ ફોર 20 mm, તો 20 mm છે તો આ 4માંથી કોઈ બેરિંગ સિલેક્ટ કરવાનું આવશે. આપણે ડાયનેમિક લોડ કેપેસિટી કેલ્ક્યુલેટ કરી દીધેલી છે. 10 mm માટે કેટલી છે? 10 mm ડાયામીટર આપની કેપેસિટી છે અરાઉન્ડ 2000 ન્યુટન, એન્ડ ફોર 20 mm આપની 22,000 ન્યુટન. તો ફ્રોમ ટેબલ ઓનલી યુ કેન સિલેક્ટ અ બેરિંગ. ફોર બેરિંગ B1 you have to select bearing number 6000 and for bearing B2 you have to select bearing number 6404. This in table for 20 mm 6404, because apni dynamic capacity kitni aavi rahi hati 22499, which is lower than this and higher than this.
આપને આ જે કેપેસિટી છે પેન પ્રમાણે બેરિંગ સિલેક્ટ કરી છું ફોર B2 6404 એન્ડ 10 mm ડાયામીટર છે. તમારી ડાયનેમિક કેપેસિટી કેટલી આવી હતી? અરાઉન્ડ 2000, એ વિચ ઇઝ લોઅર ધેન ધીસ. તો આપને આ જે 6000 છે બેરિંગ ઉપર એ સિલેક્ટ કરી. તો ધીસ ઇઝ હાઉ ધ બેરિંગ આર સિલેક્ટેડ ફ્રોમ લોડિંગ કન્ડિશન. આપણે લોડિંગ કેવી આપેલી છે એની ઉપરથી આપણે સિમ્પલી રિએક્શન્સ બેરિંગ પર શું આવે છે તે ફાઇન્ડ કરવાનો હોય છે. એન્ડ ધેન એક વખત રિએક્શન્સ મળી જાય ધેન બેરિંગ સિલેક્શનની કોમન પ્રોસિજર છે તે જ ફોલો કરવાનું હોય છે. કે આ એક્ઝામ્પલમાં બે બેરિંગ આપેલા હતા, બંને બેરિંગ માટે પેરેલલી આપણે કેલ્ક્યુલેટ કરેલું છે. તો દિસ ઇઝ હાઉ યુ કેલ્ક્યુલેટ ઓર સિલેક્ટ the bearing from manufacturer's catalog.